विज्ञान विषय अंदर परमाणु अंदर आप आगे जी કેવી રીતે હવે આપણે જોઈએ કે પરમાણુય દળ કે પરમાણુય દળ કઈ રીતના નક્કી કરવામાં આવે છે આ નક્કી કરવા માટે એક વૈજ્ઞાનિક જોહાન ડાલ્ટન જેણે એક સિદ્ધાંત આપ્યો એના આધારે પરમાણુય દળ નક્કી કરી શકાય છે એમાં દ્રવ્ય સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ આ બંનેનું શું થતું હતું સમાધાન થતું હતું કે તેને બંનેનો ઉપયોગ કરીને જોન ડાલ્ટને પરમાણુય દળ કઈ રીતના મેળવ્યું તો એના વિશે જોઈએ કે ડાલ્ટને પરમાણુય સિદ્ધાંતનો સૌથી વધુ નોંધનીય ખ્યાલ પરમાણુય દળ આપ્યો કે જોન ડાલ્ટ નામના વૈજ્ઞાનિક છે એણે પરમાણુય દળનો શું કર્યો સિદ્ધાંત આપ્યો હવે એણે કીધું કે આ સિદ્ધાંત દ્વારા નિશ્ચિત પ્રમાણના નિયમ એટલે ચારી રીતે સમજાવી શકાતા હતા જેનાથી વૈજ્ઞાનિકો પરમાણુય દળ સરળતા રીતે શોધી શક્યા હતા તો જે જોન ડાલ્ટન હતો એને બંને દ્રવ્ય સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ આ બંને નિયમનો ઉપયોગ કરીને સરસ એવી સરળ રીતે પરમાણુય દળ મેળવતા શીખ્યું હવે વૈજ્ઞાનિકોને એવી રીતના પરમાણુય દળ નક્કી કરી શકતા પહેલા નક્કી કરી શકતા નહોતા પણ જ્યારે આ નિયમ બાદ આ સિદ્ધાંત બાદ પછી સરળતાની અથવા તો સરળ રીતે એ વૈજ્ઞાનિકો પરમાણુય દળ કઈ રીતના નક્કી કરી શક્યા તો એના આધારે રાસાયણિક સંયોગીકરણના બે નિયમ એમાં દ્રવ્ય સંચયનો નિયમ અને બીજું છે નિશ્ચિત પ્રમાણનો નિયમ આ બંનેનો ઉપયોગ કરીને હવે જોઈએ કે કાર્બન અને ઓક્સિજન કાર્બન વત્તા ઓક્સિજન આ બંનેની પ્રક્રિયાથી CO કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે કે કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થવાથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે તે આ વાયુ કઈ રીતના આપણને જોવા તો આ વાયુ છે એ વાહનોના ધુમાડાની અંદર વધુ પ્રમાણમાં હોય છે કયો કાર્બન મોનોક્સાઇડ કે કાર્બનની જો એમાં કાર્બન કઈ રીતના અને ઓક્સિજન કઈ રીતના તો આપણે વાહનોની અંદર જે પેટ્રોલિયમ વાપરીએ એ પેટ્રોલિયમ બધું શું છે કાર્બન છે હવે એની ઓક્સિજન સાથે એટલે H2 એની સાથેની પ્રક્રિયા O2 સાથેની પ્રક્રિયા થવાથી CO કાર્બન મોનોક્સાઇડ બને છે તો આ કઈ રીતના બને છે તો એનું કઈ રીતનું ગ્રામ આને 3 ગ્રામ અને આને 4 ગ્રામ આવી રીતના અલગ અલગ ગ્રામમાં અથવા તો દળમાં આ લેવામાં આવે છે કે આ રીતનું પ્રમાણ લેવાથી કાર્બનના 3 ગ્રામ અને ઓક્સિજનના 3 ગ્રામ દળ લેવાથી કાર્બન મોનોક્સાઇડ વાયુ મળે છે તો આવી રીતના વાહનોના ધુમાડામાં પણ થતું હોય છે એમાં વાહનોના ધુમાડામાં તો આ એક પ્રક્રિયા થઈ કાર્બનની ઓક્સિજન સાથેની કાર્બન મોનોક્સાઇડ વાયુ મળે છે એમાં દળ પ્રમાણ જોયું તો હવે કાર્બન જો એને લીટી કીધી છે કાર્બન પોતાનો દળ 4.14 આ કાર્બન છે પોતાનો દળ કેટલું 4.14 કરતા શું કીધું કે એના કરતા અથવા તો ઘણા વધારે દળ ધરાવતા ઓક્સિજન સાથે કાર્બન ડાયોક્સાઇડ છે 4.14 કરતા અથવા તો 4.14 ઘણા ઓક્સિજન કરતા 4.14 એટલે આને કાર્બન છે એ 4.14 ઘણા ઓક્સિજન કરતા શું મળે છે વધારે મળે છે આ એક ક્યુ એન લીટી જો કે કાર્બન પોતાનો દળ જે દળ છે એના 4.14 ગણા એટલે કાર્બનના 4.14 ગણા કરતા દળ વધારે ઓક્સિજન સાથે સંયોજ થાય છે તો આપણે જો સ્વાભાવિક છે આમાં 3 છે જ્યારે આમાં 4 છે 1 ગ્રામ આમાં વધારે છે અને આમાં 1 ગ્રામ ઓછો છે તો આવી રીતના એને ગણાની અંદર પણ દર્શાવી શકાય છે તો આ એક આપણે યાદ રાખવાનું કોના કરતા કયું ગણું વધારે હોવું જોઈએ પછી કોઈ પણ એક સંસ્થા છે IUPAC IUPAC આ સંસ્થાએ પોતે એ દળ નક્કી કરવા માટે કઈ રીતના એ દળ નક્કી કરવા તો એને દર્શાવવા માટેનો એકમ AMU કેવો નક્કી કરવામાં આવ્યો છે કે
आईयूपीएसी नामनी संस्थाए आ दळ नक्की करवा माटे केएमयू नामनो एकम नक्की करवामां आव्यो छे। तो कार्बन परमाणु होय, कार्बन परमाणु एनो परमाणुए दळ, परमाणुए दळ શું લેવામાં આવશે? 0.1 અથવા તો 1.0 યુ આવી રીતના એકમમાં લેવામાં આવે છે। હવે અહીંયા ઓક્સિજન એનું પરમાણુ દળ શું લેવામાં આવશે? તો 1.33 યુ લેવામાં આવે છે। તો કાર્બન છે એનું પરમાણુ દળ 1 યુ, બીજું ઓક્સિજન છે એનું પરમાણુ દળ 1.33 યુ લેવામાં આવે છે। કોણે? આઈયુપીએસી નામની સંસ્થા દ્વારા એનો એકમ નક્કી કરવામાં આવ્યો છે, એએમયુ। હવે એને જોયું કે આ સંખ્યા છે કેવી હોય, પૂર્ણાંક સંખ્યા અથવા તો પૂર્ણાંક સંખ્યાની શક્ય તેટલો નજીક દર્શાવી શકાય છે, કાં તો પૂર્ણાંક સંખ્યા, કાં તો પૂર્ણાંક સંખ્યાની શક્ય હોય તેટલું નજીક દર્શાવી શકાય છે। જો પૂર્ણાંક સંખ્યા એટલે 1, 2, 3 અને પૂર્ણાંક સંખ્યાની નજીક એટલે 1.1, 1.2, 1.3 એવી રીતના નજીક દર્શાવી શકાય છે। તો આ યાદ રાખવાનું કે કાર્બનનું પરમાણુ દળ કેટલું છે, તો 1.0 યુ। ઓક્સિજનનું પરમાણુ દળ કેટલું છે? 1.33 યુ। હવે બીજું એને કીધું છે કે પરમાણુ દળ નક્કી કરવા માટે હવે ઓક્સિજનમાં જો આ પરમાણુ દળ જે એકમો છે એ મેળવવા માટે વૈજ્ઞાનિકો એ કુદરતી રીતે મળતા ઓક્સિજનનું 1/16 માં ભાગનું ઓક્સિજન છે એનું દળ 1/16 માં ભાગનું શું કર્યું કે નક્કી કરેલું છે કે ઓક્સિજન જે છે કુદરતી રીતે મળતો ઓક્સિજન છે એનું દળ 1/16 માં ભાગનું નક્કી કરવામાં આવેલું છે। એમાં પહેલું એને કીધું છે ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરીને સંયોજનો બનાવે છે। ઓક્સિજન છે એ કોઈ પણ તત્વ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? પોતાના સંયોજનો બનાવે છે। આ પહેલું એને કીધું। બીજું એને શું કીધું કે પરમાણુ દળ એકમ દ્વારા મહત્તમ તત્વના પરમાણુ દળ પૂર્ણાંક સ્વરૂપે હોય છે, જે એકમ તત્વ લીધેલા છે એના પરમાણુ દળ કરતા બીજા પરમાણુ દળો છે એ પૂર્ણાંક સ્વરૂપમાં હોય છે। તો આ બીજે એને કીધું કે ઓક્સિજન અને તત્વ એની પ્રક્રિયા થવાથી સંયોજનો બને છે, પરમાણુ દળો હંમેશા પૂર્ણાંક સંખ્યા સ્વરૂપમાં રહેલા હોય છે। તો આ બીજે યાદ રાખવાના પછી તો તેમ છતાં 1961 માં પરમાણુ દળ એકમને સર્વ સામાન્ય રીતે સ્વીકૃત કરવામાં આવ્યો નહોતો, કે આ જે પરમાણુ દળ છે એને માન્યતા આપવામાં આવી નહોતી ત્યારે 1961 માં। પછી શું કીધું કે પરમાણુ દળ જાણવા માટે એક ફિક્સ તત્વ હોય એને રાખવું પડે, તો આ તત્વની અંદર કાર્બન કેટલા 12 સમસ્થાનિકો એને જો કીધું છે કે પરમાણુ દળ જાણવા માટે કાર્બન 12 સમસ્થાનિકને પ્રમાણિક સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યો। કાર્બન જે 12 નામનો જે સમસ્થાનિક છે આ પરમાણુ દળ નક્કી કરવા માટે એને ફિક્સ એવો તત્વ નક્કી કરવામાં આવ્યો। પછી શું કીધું એણે કે આ જે કાર્બન 12 સમસ્થાનિક છે એક પરમાણુના દળના 12મા ભાગમાં છે, એક પરમાણુના દળના કેટલામાં 12મા ભાગમાં લેવામાં આવે છે, કે આ જે C12 છે આને બીજું આવી રીતના પણ કહી શકાય C12 સમસ્થાનિક કાર્બન 12 એવો સમસ્થાનિક એ કેટલામાં ભાગમાં 1/12મા ભાગમાં આવેલો છે, આ એક કીધું એને। પછી હું કીધું કે કાર્બન 12 સમસ્થાનિક એક પરમાણુના દળની સાપેક્ષે બાકીના તમામ પરમાણુના દળ પ્રાપ્ત કરી શકાય છે, આના દળ સિવાયના બાકીના જે બધા દળ એ શું કરી શકાય છે? નક્કી કરી શકાય છે C12 નામના સમસ્થાનિકની મદદથી। પછી તો એણે કીધું છે કે એક આખું તરબૂચ
कोई पण एक व्यापारी छे बार दोळ एकम अथवा तो बार दोळ एकम केटलू बार आज जे व्यापारी छे ई बार दोळ एकम लेवानो तरबूज आखो तरबूज लीधेलो छे હવે એના એક સરખા 12 ભાગ એક સરખા 12 ભાગ કરવામાં આવે તો એક એક એકમમાં એક એક એકમમાં આ 12 12 ભાગ છે એ સરખા ભાગે વહેંચાઈ જાય છે હવે પછી એને હું કીધું કે એની અંદર રહેલી સાપેક્ષ દળની સરખામણી કરવાની છે પહેલા એક શીર જો એની એને આખું તરબૂજ એ કીધેલું છે આપણે ટેક્સ્ટબુકમાં જો કે આખું તરબૂજ એને એ કીધેલું છે પછી 12 12 શીર એને બી કીધેલું છે આ છે એ આ છે બી અને એક શીર તો એને સી હવે એને ડી માં જો શું કીધું છે તરબૂજના ટુકડાઓનો ઉપયોગ કરી અથવા તો તરબૂજના જે ટુકડાનો ઉપયોગ કરીને જે ફળ વિક્રેતા છે એને ફળોને કેવી રીતે તોલતા હશે કે આ ફળોને છે એ કેવી રીતના તોડવામાં આવે છે અથવા તો વહેંચવામાં આવે છે એક બાજુ ત્રાજુ છે એની અંદર એક બાજુ તરબૂજની શીર છે અને એક બાજુ ભજનિયા છે એની મદદથી કે આ ફળ વિક્રેતાઓ છે એ કઈ રીતના દળ નક્કી કરતા હશે કે આનો દળ કેટલું છે આ જે તરબૂજ છે એને કેટલા ગ્રામ દળ અથવા તો જે કઈ કિલોમાં લેવામાં આવે તો કિલોમાં દળ તો એ રીતના કઈ રીતના એ ફ્રૂટ અથવા તો ફળ છે એ વિક્રેતા કઈ રીતના પોતાના ફળો વહેંચે છે એ આપણને નક્કી થાય છે તો હવે જે ફળો છે એને સાપેક્ષ ફળ અથવા તો સાપેક્ષ ફળ દળ એકમમાં FMU તરીકે ઓળખવામાં આવે છે હવે જોઈ કોઈ પણ તત્વના પરમાણુના સરેરાશ દળની સાપેક્ષ સી પર પરમાણુના દળ 1/12 ભારના ભાગની સરખામણી કેવું હોય છે વ્યાખ્યાયિત કરી શકાય છે કોઈ પણ પરમાણુનો દળ સ્વીટ ટેલની સાપેક્ષ તેને આખું વ્યાખ્યાયિત કરી શકાય છે હવે પરમાણુના દળની અથવા તો જે પરમાણુય દળ છે એના અમુક દળો આપણને આપેલા છે એ દળ જોઈએ કે વૈજ્ઞાનિક હોય એ પરમાણુ છે એના પરમાણુય દળ કઈ રીતના આપેલા છે તો એમાં તત્વ બીજું છે પરમાણુય આજે પરમાણુય દળ છે દિશામાં લેવામાં આવશે ન્યુ નામના એકમમાં લેવામાં આવે છે પહેલું છે હાઇડ્રોજન બીજું છે કાર્બન ત્રીજું છે નાઇટ્રોજન ચોથું છે ઓક્સિજન પાંચમું છે સોડિયમ મેગ્નેશિયમ પછી છે સલ્ફર ક્લોરીન અને કેલ્શિયમ તો આ વિવિધ તત્વો વૈજ્ઞાનિકોએ એના પરમાણુય દળ કઈ રીતના નક્કી કર્યા છે તો હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 જ્યારે કાર્બનનું પરમાણુય દળ 12 નાઇટ્રોજનનું 14 ઓક્સિજનનું 16 પછી સોડિયમનું 23 પછી મેગ્નેશિયમનું 24 પછી છે સલ્ફરનું 32 ક્લોરીનનું 35.5 અને કેલ્શિયમનું 40 આપણે જોયું કે હાઇડ્રોજન તત્વ છે એ પહેલો ક્રમ એટલે એનો પરમાણુય દળ 1 હવે કાર્બન જોઈ હાઈ હી લી બે બો કા ના તો જે કાર્બનનો ક્રમ છે કેટલા મોલ છે તો હાઈ લી બે બો કા તો કાર્બનનો પરમાણુય ક્રમ કેટલો છઠ્ઠો એને ગુણ્યા 2 કરો તો એનું પરમાણુય દળ કેટલું 12 મળે છે નાઇટ્રોજન જોયું નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક કેટલો છે જોવે હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિયમ બોરોન કાર્બન પછી હેલી બેગો ના પછી કા પછી આવે છે નાઇટ્રોજન એનો કેટલો 14 પણ 2 ઉમેરીને 16 આનો 8 ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક 8 છે 8 ગુણ્યા 2 એટલે 16 તો આવી રીતના આપણે યાદ રાખવા માટે પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી યાદ રાખવા માટે એની અમુક પ્રક્રિયા કરવામાં આવે છે કે આપણે યાદ રાખવા હોય તો
આના બે ગુણા આના બે ગુણા એવી રીતના યાદ રાખી શકાય. આપણને કદાચ યાદ ન રહે કે પરમાણુ દળ કઈ રીતના નક્કી થાય છે, તો આ રીતના યાદ રાખવાનું. કોઈ પણ દાખલો હોય તો એની અંદર તમને કહેવામાં આવે કે ન આવે તો પરમાણુ દળ આ તમારે યાદ રાખવાનું હોય છે. બીજું, પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે. આ જે પરમાણુ છે એ આપણા અંદર અથવા તો આપણી આજુબાજુ કેવી રીતના અસ્તિત્વ ધરાવે છે. મોટા ભાગના તત્વોના પરમાણુ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા નથી, કે પરમાણુ છે એ પોતે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતો નથી. તો એ કઈ રીતના અસ્તિત્વ ધરાવે છે? તો પરમાણુ અણુ અથવા તો આયનની રચના કરે છે. જે પરમાણુ છે એની અણુ અને આયનની રચના કરે છે. અણુ અથવા તો આયન વધુ સંખ્યામાં જોડાઈને દ્રવ્ય બનાવે છે. અણુ અને આયન આ જોડાઈને શું બને? દ્રવ્યની રચના થાય છે. પરમાણુ છે એ જોયું કે અણુ અથવા તો આયનની રચના છે. પરમાણુ કોની છે? અણુ અથવા તો આયનની રચના છે. જ્યારે અણુ અને આયન એ સંયોજક શું બને છે? દ્રવ્ય બને છે. તો આપણે જોયું કે આપણે કોઈ પણ વસ્તુને સ્પર્શ કરી શકીએ છીએ અથવા તો એને અટકી શકીએ છીએ, તો એ પરમાણુ જો. હવે બીજું શું કીધું છે? અણુ. અણુ શું છે? અણુ બે કે તેથી વધારે પરમાણુનો સમૂહ છે. અણુ છે કોઈ પણ પરમાણુનો સમૂહ, પણ કેવા? બે કે તેથી વધારે. કે આજે અણુ છે એ બે કે તેથી વધુ પરમાણુનો સમૂહ લેવામાં આવે છે. આ જો અણુ જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ શકે છે અથવા તો પરસ્પર આકર્ષણ બળથી જોડાઈ શકે છે. બે રીતે જોડાઈ શકે, કાં તો એ રાસાયણિક પ્રક્રિયાથી કાં પરસ્પર આકર્ષણ બળથી. અણુ છે કોઈ પણ પરમાણુ છે એ કોઈ પણ બે કે તેથી વધુ રાસાયણિક પ્રક્રિયાથી જોડાઈ શકે અથવા તો એના આકર્ષણ બળથી જોડાઈ શકે છે અને આખો અણુ બનાવે છે. આપણે જોયું પરમાણુ અને અણુ. અણુ શું છે? પરમાણુ શું છે? હાઇડ્રોજન એસ ટુ પરમાણુ છે, ઓ ટુ પરમાણુ છે. જ્યારે એસ ટુ ઓ આખો શું કહેવાય? અણુ કહેવાય છે. આ આપણને ખબર પડી? આ રીતના તફાવત આપણે સમજ્યા. હવે અણુને કોઈ તત્વ અથવા તો સંયોજન એવા સૂક્ષ્મ કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય કે જેથી સૂક્ષ્મ કણ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતો હોય તેમજ સંયોજનના તમામ ગુણધર્મો ધરાવતા હોય. કાં તો સંયોજનના તમામ ગુણધર્મો ધરાવતા હોય કાં તો સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતો હોય છે. આ જો પરમાણુ અને અણુ એના વિશેની સમજ. હવે છે તત્વ. કોઈ પણ તત્વ છે કે તત્વ કઈ રીતના આપણને નક્કી કરી શકાય? કોઈ પણ તત્વ અણુનો એક જ પ્રકાર છે જે પરમાણુ દ્વારા બને છે. કે આ તત્વ છે એ શેના દ્વારા બને છે? પરમાણુ દ્વારા બને છે. કે અણુનો એક જ જે પરમાણુ છે એના દ્વારા આખો તત્વ બને છે. એની અંદર આર્ગોન હિલિયમ વગેરે જેવા તત્વો અણુ જે એક જ પ્રકારના પરમાણુ દ્વારા બને છે. જે આર્ગોન અને હિલિયમ છે એક જ પ્રકારના પરમાણુ દ્વારા બને છે. પરંતુ ઓક્સિજન એક એવું તત્વ છે કે જે બે પરમાણુ અથવા તો જે બે પરમાણુ તરીકે હોય છે. ઓક્સિજન ઓટુ સ્વરૂપે રહેલું હોય છે, એટલે ઓક્સિજનના બે પરમાણુ આવેલા હોય છે. જ્યારે ઓઝોન એમાં કેટલા? ત્રણ પરમાણુ ઓક્સિજનના આવેલા હોય છે. તો આ પરમાણુની વાત થઈ કે તત્વની અંદર કઈ રીતના આપણને બને છે. હવે તત્વ છે એની અંદર કેટલા પરમાણુ છે એ નક્કી કરવા માટે ધ્રુવ્ય આપણે તત્વ અને બીજું છે આ તત્વ એના પ્રકાર. હવે જે આ તત્વ છે એના પ્રકાર અને એના અયના અહીંયા એની સંજ્ઞા, તો એમાં બે પ્રકાર લીધા છે, અધાતુ અને ધાતુ, અને બીજું છે ધાતુ. તો પેલું છે આર્ગોન.
એટલે એ આ કેવો એક પરમાણુ જે એક પરમાણુ ધરાવે છે અધાતુ હવે ધાતુની અંદર જોયું સોડિયમ એન કે કેવો એક પરમાણુ જે એક પરમાણુય છે તો હવે આપણે જોઈએ અધાતુની અંદર આપણે આપેલા છે હિલિયમ હિલિયમ એટલે HE જે એક પરમાણુય છે જ્યારે ઓક્સિજન O2 જે દ્વિપરમાણુ હાઇડ્રોજન S2 જે દ્વિપરમાણુ નાઇટ્રોજન N2 જે દ્વિપરમાણુ ક્લોરીન Cl2 ઈ દ્વિપરમાણુ જ્યારે ફોસ્ફરસ F4 અથવા P4 જે સદૃશ પરમાણુ એટલે ચાર પરમાણુ જ્યારે સલ્ફર S S8 S7 જે બહુપરમાણુય છે હવે લોખંડ એક એક પરમાણુ એલ્યુમિનિયમ Al એક પરમાણુ કોપર એક પરમાણુ તો આ વિવિધ તત્વો કઈ રીતના એની પરમાણુય રહેલું છે અથવા એની પરમાણુતા કઈ રીતના છે હવે પરમાણુતા કેવી હોય તો કઈ રીતના કહી શકાય એ જોયું કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણુતા કહે છે કે કોઈ પણ એક અણુ એની અંદર રહેલા પરમાણુની સંખ્યાને તેની શું કહેવાય પરમાણુતા કહેવાય છે તો આ આપણે પરમાણુય રહે એની પરમાણુતા કઈ રીતના નક્કી કરી એ થઈ ગયું હવે આખો પ્રશ્ન આવી રીતના છે કે પરમાણુય દળ કઈ રીતના મેળવવામાં આવ્યું પછી કયા કયા તત્વના પરમાણુય દળ કઈ રીતના હોય છે એ આખી માહિતી અથવા તો પરમાણુય દળ વિશે સમજાવો પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન એ છે કે અણુ શું છે ત્રીજો તત્વના અણુઓ કઈ રીતના નક્કી થાય છે કે તત્વ જે છે એના અણુઓ કઈ રીતના નક્કી થાય છે અથવા તો પરમાણુતા વિશે જણાવો અને એના ઉદાહરણ આપો પરમાણુતા એટલે શું એના ઉદાહરણ આપો વસ્તુ